હેલો સ્ટુડન્ટ્સ સ્ટાન્ડર્ડ ટેન ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ સિક્સ એમાં રીડ આપેલું છે વિદ્યાર્થી મિત્રો આઈ લવ યુ ટીચર ટીચર હું તમને ચાહું છું વિદ્યાર્થી મિત્રો હેલન કેલરની જિંદગીને ઉજાગર કરતા એમના ટીચર એન સુલિવાન એમને મળ્યા અને જે એમની લર્નિંગ પ્રોસેસ છે શીખવવાની જે કંઈ શીખવાની પ્રોસેસ છે પ્રક્રિયા છે આગળ વધી રહી છે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે વિશેષ માહિતી રીતે બોલતા અને લખતા અને વાંચતા શીખે છે આપણે જોઈએ ધ સેકન્ડ સેકન્ડ સ્ટેજ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ એટલે બીજો તબક્કો સેકન્ડ સ્ટેજ એટલે વિદ્યાર્થી મિત્રો બીજો તબક્કો ઓફ લર્નિંગ લર્નિંગ એટલે કે શીખવાનો શીખવાનો જે બીજો તબક્કો હતો અઘરો અને મોર એટલે વધારે અઘરો હતો ઇટ વોઝ એ પણ સ્પર્શ જ્ઞાન ઉપર આધારિત હતો બેઝોન એટલે ના પર આધારિત હોવું સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શ જ્ઞાન ઉપર એ પણ સ્પર્શ જ્ઞાન ઉપર આધારિત હતો મિસ સુલિવાન એટલે કે સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શેન્દ્રિય પણ કહી શકાય એટલે સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો મિસ સુલિવાન વુડ સ્પીક વર્ડ વુડ સ્પીક એટલે બોલતા મિસ સુલિવાન શબ્દ બોલતા વર્ડ એટલે શબ્દ મિસ સુલિવાન શબ્દ બોલતા એન્ડ આસ મી અને મને કહેતા ટુ ટચ હર લિવ્સ એન્ડ થ્રોટ્સ સ્લોલી

મારા હોઠને અને ગળાને ધીમેથી સ્પર્શ કર એટલે કે મિસ સુલિવાન શબ્દ બોલતા મને કહેતા કે હું તેણીના હોઠને લિપ્સ એટલે હોઠને અને થ્રોટ એટલે ગળાને સ્લોલી એટલે ધીમેથી સ્પર્શ કરું આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુમેન્ટ્સ ઓફ ધી લિપ્સ એન્ડ વાઇબ્રેશન એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ લન્ટ એટલે શીખી લર્નનું વી થર્ડનું રૂપ છે લન્ટ આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ ટુ સ્પીક એટલે બોલતા શીખી થ્રુ એટલે દ્વારા ધ મુમેન્ટ્સ મુમેન્ટ્સ એટલે કે જે હલનચલન છે એમના દ્વારા ઓફ ધ લિપ્સ એટલે કે હોઠના હલનચલન દ્વારા એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ વાઇબ્રેશન એટલે વિદ્યાર્થી મિત્રો ધ્રુજારી ઇન ધ થ્રોટ એટલે ગળામાં થ્રોટ એટલે ગળું હોઠના હલન ચલન દ્વારા અને ગળામાં આવતી ધ્રુજારીના લીધે હું બોલતા શીખી વેના આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ અટર્ડ એટલે કે ઉચ્ચારણ કરવું બોલવું સ્પીક ફર્સ્ટ વર્ડ એટલે પહેલો શબ્દ જ્યારે મેં મારા પહેલા શબ્દનું ઉચ્ચારણ કર્યું ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ ગેવ એટલે કે આપ્યું અને બાઉન્ડલેસ એટલે અમર્યાદિત ડિલાઇટ એટલે આનંદ એમણે મને અમર્યાદિત આનંદ આપ્યો વેન આય અટડ માય ફર્સ્ટ વર્ડ ઈટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ જ્યારે મેં મારા પહેલાં શબ્દનું ઉચ્ચારણ કર્યું ને ત્યારે મને અમર્યાદિત આનંદ આપ્યો મને ખૂબ જ આનંદ આપ્યો ના આય સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોય સ્ટોન ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન સ્ટાર્ટ એટલે શરૂઆત કરવી ટોકિંગ એટલે બોલવાની વાતચીત કરવાની વિથ માય ટોયઝ એટલે મારા રમકડા સાથે સ્ટોન્સ એટલે પથ્થર સાથે ટ્રીઝ એટલે વૃક્ષો સાથે એન્ડ બર્ડ્સ એટલે પક્ષીઓ સાથે ઇન ધ ગાર્ડન એટલે બગીચામાં હવે બગીચામાં રહેલા જે કઈ નાવ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોય સ્ટોન્સ ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન હવે બગીચામાં રહેલા મારા રમકડાઓ સાથે પથ્થરો સાથે વૃક્ષો સાથે અને પક્ષીઓ સાથે વાતચીત કરવાનું ચાલુ કર્યું વિદ્યાર્થી મિત્રો ટોયઝ કોઈની બોલે પણ એની સાથે કરે છે નાનું બાળક બોલતા શીખ્યું હોય તો જુઓ એ દિવાલ સાથે વાતો કરશે પથ્થર સાથે વાતો કરશે એ છોડ સાથે વાતો કરશે એવી રીતે એમણે બોલવાનું ચાલુ કરી દીધું આઈ ફેલ્ટ અમેડ એઝ માય સિસ્ટર ટુ મી વેન આઈ આઈ કોલ્ડ હર મને આશ્ચર્યનો અનુભવ થયો ડિલાઇટેડ આનંદ થયો એઝ માય માય સિસ્ટર સિસ્ટર એટલે એટલે મારી બહેન ટુ મી મારા તરફ દોડતી આવી વેન આઈ કોલ્ડ હર જ્યારે મેં અમને બોલાવીને કોલ્ડ એટલે બોલાવું જ્યારે મેં મારી બહેનને મારી પાસે બોલાવીને ત્યારે એ મારી પાસે દોડતી આવી ત્યારે મને આશ્ચર્ય અને આનંદ થયો એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ અને મારો કુતરો મારા આદેશનું પાલન કરતો હતો ઓબે એટલે પાલન કરવું અને કમાન્ડ્સ એટલે આદેશ મારો કુતરો મારા આદેશનું પાલન કરતો આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર એન ટુ મી વેન આઈ કોલ્ડ હર જ્યારે હું મારી બહેનને બોલાવતી અને એ મારી પાસે દોડતી આવતી ત્યારે મને આશ્ચર્ય અને આનંદ થયો અને મારો કુતરો છે એ મારા આદેશનું પાલન કરતો થયો આઈ વોઝ વોઝ એબલ એબલ ટુ ટુ સ્પીક સ્પીક મિરેકલ એટલે કે બોલવા માટે સક્ષમ થવું ઇટ વોઝ મિરેકલ મિરેકલ એટલે ચમત્કાર હતો હું બોલવા માટે સક્ષમ થઈને એક ચમત્કાર હતો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂબ સરસ મજાની વાત કરી જે આપણે કલ્પના ના કરી શકીએ એ રીતે એમના ટીચર એન સોલિવાને એમને બોલતા શીખવવાનો પૂરતો પ્રયાસ કર્યો વેન આઈ સ્ટડીડ સિરિયસલી સ્ટડીડ એટલે અભ્યાસ કરવો સ્ટડીડ એટલે અભ્યાસ કરવો સિરિયસલી એટલે ગંભીરતાપૂર્વક જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી ઇટ સિમ્ડ મોર લાઈક પ્લેધ ધેન વર્ક સિમ્ડ એટલે લાગવું મોર વધારે લાગતું તું લાઈક એટલે ના જેવું પ્લે એટલે રમત જેવું લાગતું તું એટલે કાર્ય કરતા જયારે અભ્યાસ કરતી ને ત્યારે વધારે લાગતું હતું એ કાર્ય મને નહોતું લાગતું એ રમત લાગતી હતી વિદ્યાર્થી મિત્રો જયારે કાર્ય રમત બની જાય ને ત્યારે શીખવું બહુ સરળ બની જાય છે પોસિબલ બની જાય છે ઇમ્પોસિબલ થિંગ છે પોસિબલ બની જાય છે whenever anything ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટડ મી whenever એટલે જ્યારે જ્યારે anything એટલે કંઈ બાબતમાં ડિલાઇટેડ એટલે મને આનંદ આવે ડિલાઇટ એન્ડ ઇન્ટરેસ્ટ મી એટલે કે મને રસ પડે જ્યારે જ્યારે મને કોઈ બાબતમાં આનંદ આવે અથવા તો રસ પડે મિસ સુલિવાન વુ ટોક અબાઉટ એ ધેટ મિસ સુલિવાન છે એવી રીતે બોલતા કે ટોક અબાઉટ ધેટ એવી રીતે બોલતા કે ટોક એટલે બોલવું અબાઉટ ધેટ એટલે એવી રીતે જાણે જાણે કે કે લિટલ ગર્લ હર સેલ્ફ તે એક નાનકડી છોકરી હોય લિટલ ગર્લ એટલે નાનકડી એવી છોકરી હર સેલ્ફ એટલે તે પોતે અહીંયા બહુ એઝીફ વાપર્યું છે વિદ્યાર્થી મિત્રો એઝીફ અને એઝધો જ્યારે આવે ને ત્યારે સપોઝિશન ધારણા હોય છે એટલે સેન્ટેન્સ છે શોઇંગ સપોઝિશન એટલે કે ફંક્શનમાં એ સપોઝિશન દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને સપોઝિશન નું સેન્ટેન્સ હોય છે એઝ ઇફ અન એઝ ધો એના પછી શી વેર કે હી વેર અહીંયા કઈ ગ્રામરમાં મિસ્ટેક નથી પણ ધારણા કરે ને ત્યારે હી શી ઈટ સાથે વર આવે છે વોઝ નથી આવતું મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ મિસ સુલિવાન એવી રીતે બોલતા કે જાણે કે તે એક નાનકડી એવી છોકરી હોય she ટોટ સબ્જેક્ટ્સ like સાયન્સ બાય મેકિંગ it સો ઇન્ટરેસ્ટિંગ ટોટ એટલે શીખવતા subjects એટલે વિષય લાઈક સાયન્સ એ વિજ્ઞાન જેવો વિષય તો એવી રીતે શીખવતા બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ એટલો બધો રસપ્રદ બનાવીને મેકિંગ એટલે બનાવવું ઇટ સો ઇન્ટરેસ્ટિંગ એટલે ખૂબ રસપ્રદ બનાવીને ધેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ કે મને બધું જ યાદ રહી જતું રિમેમ્બર્ડ એટલે યાદ રહેવું એવરીથિંગ એટલે બધું જ એ વિજ્ઞાન જેવો વિષય તો એટલો રસપ્રદ બનાવીને ભણાવતા શીખવતા કે મને બધું જ યાદ રહી જતું બાકી વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનની અંદર ખાસ કરીને કેમેસ્ટ્રી બાયોલોજી ફિઝિક્સ જે ત્રણ પાર્ટ્સ આવે છે એ સમજવા ખૂબ હાર્ડ હોય છે તેમ છતાં એન્સુલિવન છે એટલો બધો વિષયને રસપ્રદ બનાવતા કે એને બધું જ યાદ રહી જતું અને બાળકને એ જ જોઈએ છે કે એમના ટીચર છે એ એમના સબ્જેક્ટને એટલા રસથી ભણાવે ને એટલે એ બાળકને આવડી જ જાય વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એન સુલિવાન જે હેલનને શીખવી રહ્યા છે એના વિશે આ લેક્ચરની અંદર જોયું હવે આપણે આગળના લેક્ચરમાં એ કઈ કઈ લિપિ શીખે છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું